ए राम लखन सीता सोई समिर दय बसो सुरबो। पार्वती जल जल न चली नारि नवलावेश अगड़ानो मेल उतारी ने इन गड़ा वो खाने गुणे दुख दुदालो दुख भजनो ए दुख दुदालो दुख भजनो सदाय बालावे समरता लक्षलाभ दी गवरी नंद गणेश जी जी जीव लख तार नाम हे गोट गवंदना ये तमने सुनाला ये नमिये नाथ रूपाला गजानंद प्रथम पहली है पूजा तुम्हारी मंगल मूर्ति वाला ए गजान मंगल मूर्ति
आय संकट रडने हा तमोदार भय बंधन रतवाल एक दान भय बंधन रतवाल हा संकट हरणने एक दान भय बंधन रतवाला हे माता जी धरणे सर्वे धन रजवाला गजान प्रथम पेली पूजा तुम्हारी मंगल मुर देवा जो प्रथम पेरे बुदा तुम्हारी मंगल मुर देवा ये नाथ तुम्हारी जय जय नाथ सुनाला एक जान जय जय नाथ सुनाला हाय कुल गति धैवाला जय जय नाथ सुनाला एक जान जय जय नाथ सुनाला हे दुखड़ा हर जो ये गुणपति हमारा ये गणनाथ दत्त वाला गजानंद प्रथम पेरे पूजा तुम्हारी मंगल मुर देवा मंगल मुर देवा एक दान
सनातन ये जय गुणेशा हरि हरो हर बाला एक जान हरि हरो हर बाला हाँ जय जरा Oh,
એવા રામદેવજી મહારાજના દરબારમાં સમસ્ત ધોરાળીયા મેર પરિવાર મળીને આવું ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું છે.
ઈ આયોજન ની અંદર અમે ને તમે બધાય ભાવ થી મળ્યા છે. મારી વાણી ની શરૂઆત કરતા પહેલા એવી એક ખૂબ સુંદર મજાની રામદેવજી મહારાજ ની જય બોલાવીને શરૂઆત કરીએ. બધાય ભાવ થી પ્રેમ થી બે હાથ ઊંચા કરીને જય બોલાવો. આ અમુક અમુક એ લાંબા પગ કર્યા છે, ઈ અમુક આમ બેઠા છે, ઈ થોડીક વાર હરખા બેહી જાવ. અને આજુબાજુમાં ઊભા છે, પાછળ જે બેઠા છે, એ બધા મિત્રો અહીંયા આગળ આવી જાઓ. અહીંયા આગળ ઘણી બધી જગ્યા છે, બધાય ભાવથી પ્રેમથી આવી જાઓ. અને એવી ખૂબ સુંદર મજાની ગણપતિ વંદના અમારે ભગત બાપાએ કરી, એકવાર તાળીઓથી વધાવો. એવી ખૂબ સુંદર મજાની જય બોલાવો, બે હાથ ઊંચા કરી. તમે અહીંથી જય બોલાવો એટલે ઠેઠ ગામમાં આવાજ ભોગવો પડે કે ના હવે ભજનની શરૂઆત થઈ. બધાય ભાઈઓ બહેનો બધાય ભાવથી મરે, થોડીક વાર ચાની પવાલી હેઠી મેકી દેજો, પણ બે હાથ ઊંચા કરીને જય બોલાવો. બોલે રામદેવજી મહારાજની, સદગુરુ ભગવાનની, અપને અપને માત પિતા કી હિંગળા પ્રેમ સે બોલે નમ પાર્વતી પતિ હર હર મહાદેવ. નામ પરમેશ્વરો જેણે જગત ને માન્યો છે જોઈ, આ નર મૂર્ખ સમજે નહીં, ઓ મારો હરિ કરે સો. સદબુધ કરો ને સહાય, એમ ભક્ત બીજ પલટે નહીં ભલે જુગ જાય ને અનંત. આમાં ઊંચ નીચ ઘેરે આવત રે, હો આખીર સંતના સંત. મટી જાય એ પણ દર્શન એ કરતા રામા પીરના પીરના પીરના, એના પાલમાં દુખ મટી જાય. જેના દરબારમાં બેઠા છે એના ભજન થી એક શરૂઆત કરવી છે. એટલે જેની પાસે છૂટા ના હોય, અમારે દાદા બેઠા બેઠા આપે છે, જેની પાસે ન હોય લઈ લેજો. એવા ખૂબ સુંદર મજાનું ભજન સુખરામ સાહેબ લખે કે છે,
બેનો તમારે સૂટ છે હો, તમે બધાય તમતાર એકવાર લાઈન થઈ જાજો ત્યારે. એ વાલા વાલા રે મારી ભેડા રે જો, એ રામ રણુ Thank you.
એમ કહેવાય કે રામદેવ પીર આવ્યા હશે, પણ કેવી રીતે?
બાપુ ને કીધું કે બાપુ મને એવા આશીર્વાદ આપો કે મારી એક લીટ વાડી માં વરસાદ થાય. બાપુ કે તથાસ્તુ જા, આ ભાઈ તો ઘરે જઈને હોય ગયો, હવારે જોયું તો એનું આખું ખેતર ભીનું. બોલો, ઈ ભાઈએ તો આખા ગામ માં આવીને વાત કરી કે નદી કાંઠે બાપુ આવ્યા, એ ચમત્કારી બાપુ છે, જે માંગો એ મળે. પછી તો આખું ગામ ભેગું થયું, બાપુ ના હા મૈયા કર્યા, જમાવટ કરી. પછી આખું ગામ ભેગું થઈને બાપુ ને કીધું કે બાપુ અમને બધાય ને એવા આશીર્વાદ આપો કે અમારી બધાય ની વાડી માં વરસાદ થાય. હજી તો બાપુ આશીર્વાદ દેવા જાય ને પેલા એનો ચેલો ઉભો થયો. ઈ કે તમારે આશીર્વાદ દેવા દો, બાકી ડંકી હવે હું નહી હાંકું. ત્યારે ખબર પડી કે ચેલાએ આખી રાત ડંકી હાંકીને ખેતર ભીના કર્યા. પણ ઈ ખેતરની વાત નથી, જે વાણી રૂપી ખેતર ભીના કરે એની વાત છે. એટલા માટે હે વાણી રે વાણી મારા મારા, હે ગુરુજીની વાણી. એટલે આમાં જે વડીલો બેઠા ને હવે બધાય ભાવ થી આવજો, કારણ કે તમે આ જે કઈ ભાવ થી પ્રેમ થી દો છો એ બધાય રૂપિયા અમે અહીંયા જ મેકીને જવાના છે. વાણી મારા ગુરુજી ની વાણી, જીવતા પરણાવી પાવે મુવા ઘેરે આણી રે, જીવતા પરણાવી પાવે મુવા ઘેરે આણી રે. વાણી રે વાણી મારા ગુરુજી ની વાણી, વાણી રે વાણી મારા ગુરુજી ની વાણી. તમારે તો પેલા ઘોર કરવા આવું પડે, આ તો કઈ વાંધો નહીં, તાલીઓ થી વધાવો. ગુરુ
ફરમાઈ સાઉન્ડ વાળાની ફરમાઈ છે એટલે એકાદ બે કડી પાછા ઘોર કરવા આવજો. એ દ્વારિકા નો નાથ મારો રાજા રણ છોડશે એને મન માયા લગાડી